કોંગ્રેસ એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને સભા યોજવાનું આયોજન કરી રહી છે. બીજી 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. કોંગ્રેસની ઉમેદવારોની પેનલમાંથી અનેક એવા વિસ્તારો રહ્યા જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારોની અછત છે, તો કેટલીક બેઠકો એવી પણ છે કે ત્યાં ઉમેદવારોની ભરમાર છે. કેટલાક વિસ્તારોમાં તો એકથી વધુ દિગ્ગજો છે, જે બેઠકો ઉપર પક્ષને અવઢવ જેવો માહોલ છે. 4 બેઠક બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ અને અમરેલી બેઠક પર સૌથી વધુ ઉમેદવારોના નામ સામે આવ્યા, જ્યારે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, વલસાડ, સુરત અને વડોદરાની બેઠક પર અપેક્ષાથી ઓછા ઉમેદવાર મળ્યા. તો સિનિયર અને જુનિયર વચ્ચેના મતભેદો દૂર કરવા પક્ષ તમામ પ્રયાસ કરશે. આ સ્થિતિમાં કોંગ્રેસ સીધી રીતે કોઈ પણ પ્રકારનું મનદુખ કોઈ દિગ્ગજ નેતાઓને ન થાય તે માટે રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા વિચારણા કરશે, જેથી મતભેદોને શરૂઆતના તબક્કામાં જ નિવારી શકાય. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. 12 તારીખ કો કોંગ્રેસ કે હાઈકમાન્ડને CWC ગુજરાત મેં કરને કા ફૈસલા કિયા હૈ, તો અંતિમ રૂપ જો યે લિસ્ટ કા હોગા યે 12 તારીખ કે બાદ હી હમ કરેંગે, લેકિન હમારી લિસ્ટ પૂરી તરહ સે તૈયાર હૈ. આ સાથે કોંગ્રેસ મોવડી મંડળે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આ વખતે પક્ષની ટિકિટ લેવી સરળ નહીં હોય, કારણ કે આ વખતે કોઈ ધારાસભ્યને ટિકિટ નહીં અપાય, તો 2 થી વધુ વખત હારેલા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય પણ કરાયો છે. ઉપરાંત બહારથી આવેલા સભ્યોને પણ ટિકિટ નહીં આપવાનું નક્કી કરાયું છે. મનાઈ રહ્યું છે કે પક્ષમાં સક્રિય હોય તેવાને જ ટિકિટ કોંગ્રેસ આપશે. ગુજરાતમાં કોંગ્રેસ NCP કે પછી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે, અથવા તો કોઈ અપક્ષ ઉમેદવારને સહયોગ કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ વાતો વચ્ચે કોંગ્રેસે સંકેત આપ્યા છે કે તમામ 26 બેઠકો પર ઉમેદવાર અંગે કોઈ દબાણને વશ નહીં થાય. જો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ છે. પાર્ટી એક તરફ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી જેવા અનેક જે યુવા નેતાઓ છે તેને લઈને મથામણ કરી રહી છે. પાર્ટી માટે આ ચયન બહુ આસાન નહીં હોય, સરળ નહીં હોય, પડકારો અનેક રહેવાના છે અને આગામી દિવસોમાં પાર્ટીને આ પડકારોનો સામનો પણ કરવો પડશે. અને એટલા માટે જ આજ જે તમામ કવાયત છે એ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં થઈ રહી છે, જેથી પાછળથી કોઈ વિવાદ ન થઈ શકે અને ગુજરાતમાં સારું પરફોર્મન્સ પણ દેખાડી શકાય. ચેરપર્સન ચિરાગ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.